સેવા ભરતી પરીક્ષાનો હોબાળો હજી સમ્યો નથી ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરોની ભરતી પ્રક્રિયા છે તે પરીક્ષા રદ કરી છે. ફક્ત એક મેસેજ કરીને પરીક્ષા રદની ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી છે. હાલ તો ઉમેદવારોમાં રેજ રોસ છે તે જોવા મળી રહ્યો છે. ની મનમાની ફરી એકવાર સામે આવ્યો સરકારી ભરતી રદ કરવાનો फरमान વધુ એક સરકારી ભરતીની પરીક્ષા રદ કરવાની રોન સરકારે પરીક્ષા રદ બેરોજગાર યુવાનોને ફરી એક વખત સરકારે આપ્યો મોટો ઝટકો શું બેરોજગાર યુવાનોના ભાવિનું કાસડ કાઢી નાખશે આ સરકાર સરકારની આ તાનાશાહી સામે નિર્દોષ પ્રજા લાચાર ઉમેદવારો હવે જવાબ માંગશે તો શું સરકાર આમનો પણ અવાજ દબાવી દેશે સરકારી પરીક્ષા માટે તનતોડ મહેનત કરતા ઉમેદવારોને સરકારે ફરી એકવાર ઝટકો આપ્યો છે સરકારી કંપની પીજી વિસીએલ ડીજી વિસેલ એમજી વિસેલ માટે એકસો પચાસ એન્જિનિયરો અને સાતસોથી વધુ ક્લર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે જેની ભરતીના ફોર્મ વર્ષ 2018 ના જુલાઈ મહિનામાં ભરાવ્યા હતા જે માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા લેવામાં આવ્યા હતા જેના કારણે હાલ તો ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે હવે સરકારે મધધારી આવીને નિયમોમાં ફેરફાર કરવાનો યાદ આવ્યો છે રાજ્ય સરકારે આ ભરતી માટેની લાયકાત નક્કી કરી હતી અને તેમાં ફેરફાર કરવાનું કારણ બતાવી હવે ભરતી પરીક્ષા રદ કરવાનું જણાવ્યું છે મેં ડીજીસીએલ અને પીજીવીસીએલના ફોર્મ એક વર્ષ પહેલાં ભર્યા હતા હવે એક વર્ષ પહેલાં ભર્યા ત્યારે મેં ટ્યુશન્સ લીધા એના માટે એનો ખર્ચો એક વર્ષની જે મારી મહેનત છે એ એનું જે ઇમોશનલી જે ડ્રેઇન થઈ જાઉં તમે જે એક્ઝામ કેન્સલ થાય એને જે તમે ડિપ્રેશનમાં આવો કે તમારી પાસે એક જ રસ્તો હોય છે કે તમારી ઉંમર થઈ ગઈ હોય છે તમારે જોબ લેવાની જરૂર હોય છે એટલે તમે થાકી જાઓ છો કે કે પછી જો તમને આ જોબ નહીં મળશે તો તમારે પ્રાઇવેટ જોબ ચાલુ કરી દેવી પડે એટલે જ્યાં સુધી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી તમે જોબ પણ નહીં કરી શકો અને એક્ઝામ કેન્સલ થાય એટલે તમારે પાછું બેસવું પડે એટલે એક તકલીફ અને એ જે ડ્રેઇન ભરતી કેન્સલ જે થઈ છે એમાં યોગ્યતા તો નથી જ એમ બી કહે છે કે અમે ફીસ રિફંડ કરી દઈશું પણ જો છોકરાઓ ફીસ રિફંડ જ જોઈતી હતી તો ફીસ ભરતે જ કેમ હવે એક વર્ષથી અભ્યાસ કરતા હોઈએ મહેનત લાગી હોય મોરલી બહુ તૂટી જવાય છે હું એવી આશા રાખીશ કે જલ્દી જલ્દ આ એક્ઝામ પાછી લેવામાં આવે જેથી છોકરાઓને જે અભ્યાસ કરેલો છે તે વ્યર્થ ના જાય આ બાબતે સરકારે એક નવો કાયદો જ ઘડવો જોઈએ કે જેમાં બી આ કૌભાંડમાં જે લોકો છે તે લોકોને કાયદાકીય રીતે સજા થવી જોઈએ અને જે લોકો આવી રીતે અચાનક જ ભરતીઓ પાડે છે અને તેને રદ કરવામાં છે ત્યારે વિદ્યાર્થીને આખા વર્ષોની મહેનત હોય છે તે મહેનત તૂટી જાય છે અને બીજી વાત જોવા જઈએ તો એ લોકો પાંચસો રૂપિયા હજાર રૂપિયાના ભૂખ્યા નથી પણ એ લોકો જે મહેનત કરી છે અને જે પોઝિશન મેળવવા માંગે છે તે માટે એ લોકો ફોર્મ ભરે છે તમે પૈસા પાછા આપી દેશો તો એના પર અહેસાન નથી કરતા પણ એ લોકો એ વિદ્યાર્થીઓ મહેનત કરી છે અને મહેનતના એ પૈસા ભરીને ફી ભરીને યોગ્ય ફી ભરીને યોગ્યતા મુજબ જ આગળ કાર્યવાહી કરી છે તો તમે પૈસા પાછા આપી દો તે ઘરેખર યોગ્ય ના ગણાય તો આ તરફ ભરતી રદના મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા ફોર્મ્સ સમયે ભરવામાં આવેલી ફી રિફંડ મળશે આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે તેવું કઈ સરકાર ખસી ગઈ છે ત્યારે સરકારે વિદ્યાર્થીઓના પાંચસો રૂપિયા તો ફરી આપવાની વાત કરી છે પરંતુ શું સરકારે ઉમેદવારોના તે અઢાર મહિના પરત આપી શકશે આ ભરતીના ઉમેદવારો છેલ્લા અઢાર મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ